हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। फ्रेंड्स, टुडे वी विल लर्न यूनिट 6 एक्टिविटी 7 एंड 8। मित्रों, आज ये आपणे एक्टिविटी 7 માં ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો અને ક્રિયાપદના ભૂતકાળના રૂપો વિશે શીખીશું અને એક્ટિવિટી 8 માં આડા અવળા ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું સેન્ટેન્સ બનાવતા શીખીશું। સો ફ્રેન્ડ્સ, આર યુ ઓલ એક્સાઇટેડ? નાઉ લેટ્સ વી સ્ટાર્ટ। ફ્રેન્ડ્સ, તમે એક્ટિવિટી 6A ની વાર્તા હેલ્પ વુલ્ફ ધ્યાનપૂર્વક જોઈ। ચાલો હવે મને એ કહો કે તમે બધાએ એક્ટિવિટી 6A ની વાર્તાને આધારે એક્ટિવિટી 6B અને એક્ટિવિટી 6C ની વિગતોને ધ્યાનપૂર્વક સમજીને તમારા પાઠ્યપુસ્તકમાં લખી દીધી ને? ખૂબ સરસ મિત્રો, તમને બધાને યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એપિસોડમાં ઘણી બધી નવી નવી એક્ટિવિટીઝ શીખવા મળી, જેમાં તમને બધાને ખૂબ મજા આવી જ હશે। શું કહ્યું? યસ, ધેટ્સ ગ્રેટ। તો હવે તમારે આગળની એક્ટિવિટી શીખવી છે ને? તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં જે જે એક્ટિવિટીઝ શીખવાની છે તેને એક રૂપરેખા દ્વારા પહેલા સમજી લઈએ। યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ। એક્ટિવિટી 7 માં આપેલ શબ્દ જૂથોને મોટેથી દોહરાવીને સમજીશું। એક્ટિવિટી 8 માં આપેલ ઉદાહરણ મુજબ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખીશું। મિત્રો, હવે આપણે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 નો અભ્યાસ કરીશું। તો ચાલો હવે તમારી ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 7 ધ્યાનપૂર્વક જુઓ। આ એક્ટિવિટીમાં કેટલાક શબ્દ જૂથ આપેલા છે। આ શબ્દ જૂથો વર્તમાનકાળના ક્રિયાપદો અને ભૂતકાળના ક્રિયાપદોના છે। જે તે ક્રિયાના વર્તમાનકાળના ક્રિયાપદની સામે તે જ ક્રિયાના ભૂતકાળનું ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે। આપણે આ શબ્દ જૂથોને ધ્યાનપૂર્વક વાંચીને મોટેથી દોહરાવવાના છે। સો આર યુ ઓલ રેડી? લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 7। નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો। એસ એ વાય સે, એસ એ આઈ ડી સે। અહીં બોલવાની ક્રિયા માટે શબ્દ સે આપેલો છે, તેનો અર્થ થાય બોલવું। તેનો ભૂતકાળનો શબ્દ છે સેડ, એટલે બોલ્યું અથવા બોલ્યા। એચ યુ આર આર વાય હરી, એચ યુ આર આર આઈ ઇ ડી હરી। અહીં ઝડપ કરવાની ક્રિયા માટેનો શબ્દ હરી આપેલો છે, તેનો અર્થ થાય ઝડપ કરવી। તેનો ભૂતકાળનો શબ્દ થશે હરી, એટલે ઝડપ કરી। પી એલ એ વાય પ્લે, પી એલ એ વાય ઇ ડી પ્લેડ। અહીં પ્લે એટલે કે રમત અને પ્લેડ એટલે કે રમત કરી। પી આર એ વાય પ્રે, પી આર એ વાય ઇ ડી પ્રેડ। પ્રે એટલે કે પ્રાર્થના કરવી અને પ્રેડ
એટલે કે પ્રાર્થના કરી. DANCE danced. WALK walk. WALKED walked. CRY cry. CRIED cried. CLAP clap. CLAPPED clapped. WASH wash. WASHED washed. LAUGH laugh. LAUGHED laughed. CLIMB climb. CLIMBED climbed. WASH wash. WASHED washed. DRY dry. DRIED dried. WATCH watch. WATCHED watched. HEAR here. HEARD heard. PAY pay. PAID paid. TAKE take. TOOK took. GIVE give. GAVE gave. FED fed. EAT eat. ATE at. GET get. GOT got. PUT put. PUT put. GO go. WENT went. COME come. CAME came. ફ્રેન્ડ્સ, અહીં આપણે વર્તમાનકાળના ક્રિયાપદોના ભૂતકાળના ક્રિયાપદના રૂપો શીખ્યા. એક્ટિવિટી 8. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. અરેન્જ ધી વર્ડ્સ પ્રોપરલી એન્ડ રાઇટ અગેન. ફોર એક્ઝામ્પલ, પ્લેઇડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. ફ્રેન્ડ્સ, અહીં તમને એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ પ્રમાણે બાકીના વાક્યોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખવાના રહેશે. પ્રિયા પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે. તો આ જ રીતે નીચે આપેલા 5 વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખીશું. તો પહેલાં આપણે એકવાર આ સેન્ટેન્સને રીડ કરી જોઈએ. ફર્સ્ટ, મી સોનલ થેન્ક. તો આ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવતા આ રીતે વાક્ય બનશે. સોનલ થેન્ક મી. સેકન્ડ, લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. આન્સર, રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. થર્ડ, ટચ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. આન્સર, ધ બેબી ટચ ધ આઈસ ક્યુબ્સ. ફોર્થ, વેન ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. આન્સર, પ્રેમ વેન ટુ માર્કેટ ઇન ધ મોર્નિંગ. ફિફ્થ, રોટ વિક્રમ અ સ્ટોરી યસ્ટરડે. આન્સર,
વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે. તો આ રીતે આપણે બધા જ વાક્યોને અહીં લખી લઈશું. સોનલ થેન્ક મી. રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. ધ બેબી ટચ્ડ આઈસ ક્યુબ્સ. પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે.